નાગરિકતા બિલના વિરોધમાં ભારત બંધના એલાનને પગલે પાલેજ નગર સહિત પંથકના ગામોમાં મુસ્લિમ વેપારીઓ ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. બંધના એલાનમાં નગરના હિન્દુ વેપારીઓએ પણ સહકાર આપી એકતાનો સંદેશ આપ્યો હતો. સંસદમાં પસાર કરાયેલા અને કાયદાનું રૂપ ધારણ કરેલા નાગરિકતા બિલનો વિરોધનો વંટોળ હજુ પણ સંવાનું નામ નથી લઈ રહ્યો. એક માસ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ નાગરિકતા બિલના વિરોધમાં દેશભરમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં ઉગ્ર રોષ સાથે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. નાગરિકતા બિલ રદ કરવાની માંગ સાથે હજુ પણ દેશભરમાં ઠેર ઠેર મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા વિરોધ પ્રદર્શનો તથા બંધ પાળી વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે, જે અંતર્ગત બુધવારના રોજ બહુજન ક્રાંતિ મોરચા પ્રેરિત બંધના એલાનને પગલે ભરૂચ પાલેજ નગર સહિત પંથકના ગામોમાં હિન્દુ મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી ભારત બંધના એલાનમાં જોડાયા હતા. બંધના એલાનના પગલે પાલેજ નગરના બજારોમાં આવેલ હિન્દુ મુસ્લિમ વેપારીઓની દુકાનો સંપૂર્ણ બંધ નજરે પડી હતી. બંધની અસરો બજારમાં સ્પષ્ટ નજરે પડી રહી હતી. સવારથી જ હિન્દુ મુસ્લિમ વેપારીઓએ સ્વયંભૂ બંધમાં જોડાયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કારા કાયદાનો ઉગ્ર આક્રોશ સાથે સખ્ત વિરોધ વ્યક્ત કર્યો હતો. પંથકના ટંકારિયા, ઈખર, કંબોલી, પારેખ વગેરે ગામોમાં પણ મુસ્લિમ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધમાં જોડાયા હતા. બંધના એલાનના પગલે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીપી રાજ્યએ નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. બંધ દરમિયાન કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. બહુજન મુક્તિ મોરચાના આહવાનથી સમગ્ર ભારત દેશ બંધ પાળી રહ્યો છે, ત્યારે પાલેજ ગામ પણ બંધ પાળેલો છે અને સમગ્ર પાલેજ જરબે સલાક બંધ છે. અને આ જે કાળો કાયદો NRC અને CAA છે, એ સરકાર સમક્ષ અમારી માંગણી છે. પાલેજ ગામના તમામ મુસ્લિમો, હિન્દુઓ, દરેક ધર્મના લોકોની માંગણી છે કે આ કાળો કાયદો દૂર થાય અને આ કાળા કાયદા જે નાખવામાં આવેલો છે એનાથી લોકોને મુક્તિ મળે. અને આ સંઘર્ષ જે આજે બંધ રાખ્યો છે, આગામી જેલ ભરો આંદોલન કે રસ્તા પર બી આવવાનું હશે તો આપણા પાલેજનો સમાજ તૈયાર જ છે. યસ, આજરોજ NRC અને CAA કાયદા વિરુદ્ધ જે આપણે આના માટે સ્વૈચ્છિક બંધ એલાન આપેલું છે, લોકોએ સ્વૈચ્છિક બંધ પાડી ને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ અમે પાલેજ ગામ તરફથી સર્વનો આભાર માનીએ છીએ. અને આના માટે આ જે કંઈક પણ આગળ કાર્યવાહી થતી હશે એમાં અમે સાથ સહકાર આપીશું. અને જે વિરોધ કરીએ છીએ તેના તેનું અમે એ કરીએ છીએ, વિરોધ કરીએ છીએ. We'll be right back.